હેલો એ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાણો દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 4માં જે પ્રશ્ન નંબર 13 જોઈ રહ્યા છીએ એમાં આપણે 1 થી 3 દાખલા જોઈ ગયા. હવે આપણે 4 અને 5 જોવાના છે, એ પણ એના જેવા છે. શું કહે છે કે એક શાળામાં ગણિતનો તાસ 11:15 વાગ્યાથી 12:05 વાગ્યા સુધીનો છે. એક શાળામાં ગણિતનો તાસ છે, તાસ એટલે કે શું? એ ગણિતની એક પ્રકારની રમત છે. આપણે અહીંયા 20 કહીએ છીએ, 20 એક પ્રકારની ગણિતની રમત કે જેમાં એક ગણિતના જે કોયડા છે, જે ઉખાણા છે, એ અહીંયા એકબીજાને પૂછવામાં આવતા હોય, જેને કહેવામાં આવે છે તાસ. તો શું કહે છે કે એક શાળામાં ગણિતનો તાસ જે છે એ 11:15 વાગ્યે શરૂ થાય છે અને 12:05 વાગ્યા સુધીનો છે. એટલે કે 11:15 વાગે શરૂ કરવામાં આવે છે અને 12:05 થાય ત્યારે પૂરો કરવામાં આવે છે. તો ગણિતનો તાસ કેટલા સમયનો છે? તો શરૂ ક્યારે થાય છે? તો કે 11:15 શરૂ થાય છે અને પૂરો થાય છે 12:05. તો આપણે અહીંથી એક એક કલાકની ગણતરી કરતા જાણીએ કે 11:15 થી એક કલાક થાય ત્યારે 12:15 થાય. પણ જો 11:15 થી 12:15 એટલે પૂરેપૂરી એક કલાક થાય. પણ જો અહીંયા તાસનો પૂરો સમય શું છે? 12:05 થાય છે ત્યાં તાસ પૂરો થઈ જાય છે, 12:15 થતી નથી. તો હવે વિચારો કે 11:15 થી 12:05 થાય ત્યાં સુધીમાં પૂરેપૂરી એક કલાક પણ થતી નથી, તો કેટલી મિનિટ થઈ હશે? તો જો 11:15 થી બરાબર 11:30 થાય એટલે કે 11:30 થાય ત્યારે 15 મિનિટ થશે. બરાબર 11:15 થી 11:30 એટલે 15 મિનિટ નો સમય થયો. 11:30 થી 15 મિનિટ થાય ત્યારે 11:45 એટલે 15 મિનિટ થાય. 11:45 થી 11:60 એટલે કે પૂરેપૂરા 12. 11:60 થાય એટલે કેટલા વાગે? 12. ત્યારે 15 મિનિટ થાય અને 12:05 થાય છે. 12:05 એટલે કેટલી મિનિટ થઈ છે? 5 મિનિટ. તો જો કુલ કેટલી થઈ? 15 + 15 + 15 અને 5. 15 ને 15 20 મિનિટ, 20 ને 15 45 મિનિટ અને 45 ને 5 થાય છે 50 મિનિટ. એટલે આ જે ગણિતનો તાસ છે એ 50 મિનિટ સુધી ચાલે છે. ત્યાર પછીનો છે નંબર 5 કે એક બર્થડે પાર્ટી સાંજે 8:35 વાગ્યે શરૂ થઈ અને રાત્રે 10:05 વાગ્યે પૂરી થઈ. શું કહે છે કે એક એ બર્થડે પાર્ટી જે છે એ સાંજના સમયે 8:35 જયારે 35 મિનિટ થાય છે એ ટાઈમથી શરૂ થાય છે અને રાત્રે 10:05 થાય છે ત્યાં સુધીમાં એ બર્થડે પાર્ટી પૂરી થાય છે. તો એ બર્થડે પાર્ટી કેટલો સમય ચાલી? તો બર્થડે પાર્ટી જે છે એ 8:35 થી શરૂ થતી હોય અને 10:05 પૂરી થતી હોય તો બર્થડે પાર્ટી જે છે એ કુલ કેટલો સમય ચાલી? શરૂ ક્યારે થાય છે? તો કે 8:35. 8:35 થી આપણે ક્યાં પહોંચવાનું છે? 10:05. તો આપણે એક એક કલાકની ગણતરી કરતા જોઈએ કે 8:35 થી એક કલાક ક્યારે થાય? તો કે 9:35 થાય ત્યારે એક કલાક થાય. 9:35 થી 10:35. તો અહીંયા જો જે બર્થડે પાર્ટી છે એ માત્ર જ્યારે 10:05 થાય છે ત્યાં જ પૂરી થઈ જાય છે. 10:35 થતી નથી એટલે કે ત્યાં પૂરેપૂરી એક કલાક થતી નથી. માત્ર 10:05 થાય છે ત્યાં પૂરી થઈ જાય છે. તો હવે 9:35 થી 10:05 સુધીમાં કેટલી મિનિટ થાય? તો કે 9:35 થી 9:45 એટલે 10 મિનિટ થઈ. 9:35 થી 9:45 10 મિનિટ થઈ. 9:45 થી 9:55 10 મિનિટ થઈ. 9:55 થી 10:05 ફરીથી 10 મિનિટ થઈ.
तो जो कुल कितने मिनट हो गए, 10 10 10 कुल 30 मिनट થઈ। तो बर्थडे पार्टी जे छे ए કેટલો સમય ચાલે છે કુલ, તો કે 1 કલાક ને માથે 30 મિનિટ, એટલે 1 પૂરેપૂરી કલાક અને માથે 30 મિનિટ એટલે કે અડધો કલાક। તો આ ઇતરીયા ખાસ ધ્યાનથી સબકે એ કલાક અને મિનિટ ની આપણે ગણતરી કરવાની છે। છે આ દાખલા તમારે તમે સબકે મને નોટ ડાઉન કરી લેવાના છે। હવે આપણે કોઈથી નેક્સ્ટ વિડિયોમાં, થેન્ક યુ।